હવે આગળ વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂતે કહ્યું, આવનાર દિવસોમાં શક્તિપીઠનો વિકાસ તેજીથી થશે અને દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થશે. રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજરોજ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતચંદની મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા, તેમજ રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શક્તિપીઠ અંબાજી ખાતે અનુષ્ઠાન કરાવી રહ્યા છે. તો બીજી તરફ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ મા અંબાના દર્શને પધાર્યા હતા. અંબાજી મંદિરની યજ્ઞશાળામાં ચાલતા યજ્ઞવિધિમાં હાજરી આપી હતી અને આહુતિ અર્પણ કરી હતી. અરવિંદ અગ્રવાલ, જેડેશ ટીવી, અંબાજી. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી મોદી સાહેબ થયા છે ત્યારથી અંબાજીનો ભવ્ય વિકાસ થયો છે. એની સાથે સાથે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અંબાજી માટે વધુમાં વધુ વિકાસ થાય એના માટેના હંમેશા આજે પ્રયત્નો રહ્યા છે. આજે 1,65,000 વધારે યાત્રાળુ ભાઈઓ શ્રદ્ધાપૂર્વક અંબાજીમાં આવે છે, માતાજીના આશીર્વાદ લે છે અને મનોકામના પૂર્ણ કરીને અહીંથી જાય છે. આવનાર સમયની અંદર પણ અત્યારે ભલે 10માંથી બીજો નંબર હોય, 2,000 કરોડથી વધારે રૂપિયા અહીં આગળ ફાળવીને અંબાજીની જે ભવ્યતા છે તે સમગ્ર ભારતની અંદર અડાક્ષણ મા અંબે એમ કહી શકાય કે નંબર 1 પર હશે એવી મને ચોક્કસ ખાતરી છે. આજે મા અંબેનું ગુપ્ત નવરાત્રિમાં જેના સહયોગથી એમ કહી શકાય કે માતાજીનો આ સંકલ્પ અડાક્ષણ આવનાર સમયમાં આખા અંબાજીનો અને આજુબાજુના વિસ્તારનો વિકાસ થશે એવી મને શ્રદ્ધા છે. હંમેશા નવરાત્રિ નિમિત્તે લોક કલ્યાણ થાય